हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आपने माहिती मेळवी रह्या हता प्राणी सृष्टिना समुदाय विषे, जेमाथी आपणे त्रण समुदायनी माहिती मेळवी चूक्या छीए। जे कया हता तो एक हतो छिद्रकाय, बीजो हतो कोष्ठांत्री, बराबर, अने त्रीजी जे समुदाय हतो ए पृथुकृमि। तो हवे पछीनो जे समुदाय छे जेनुं नाम छे सूत्रकृमि समुदाय। तो एना लक्षणो जोईए। तो सौ प्रथम एना लक्षणों में जे शरीरनी रचना छे केवा प्रकारनी जोवा मळशे, तेमनुं शरीर लांबू नळाकार जोवा मळशे। तमे अहींया आगळ उदाहरणमां पण आकૃતિમાં પણ જોઈ શકો છો, બે એક કરમિયાનની આકૃતિ આપી છે, બરાબર, અને એક વુકેરિયા કરીને એક સજીવની આકૃતિ આપણને આપેલી છે। તો તમે જોઈ શકો કે એના કેવા લાંબા નળાકાર અને ગોળ સ્વરૂપે આપણને જોવા મળશે આમના શરીરની રચના। ઓકે, પછી એની સાથે સાથે કે આમના સંમિતિ કેવા પ્રકારનું હોય છે, તો દ્વિપાશ્વસ્થ અથવા તો દ્વિપાશ્વીય સંમિતિ ધરાવતા સજીવો જોવા મળશે, અને એમનું જે ગર્ભસ્તર છે એ ત્રિગર્ભસ્તરીય આપણને આ પ્રાણીઓ જોવા મળવાના છે। એટલે ટૂંકમાં આમના શરીરની જે રચના છે એ તમે અહીંયા આગળ પ્રથમ વાક્યમાં જોઈ શકો છો કે એક તો દ્વિપાશ્વીય સંમિતિ ધરાવતા ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, અને એની સાથે સાથે એમના શરીર કેવા હોય છે, નળાકાર સ્વરૂપે, લાંબા અને નળાકાર સ્વરૂપે આપણને જોવા મળશે। તો એમને સૂત્રકૃમિ અથવા તો ગોળકૃમિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। ઓકે, પછી એમની જે દેહગૃહા છે, એટલે કે શરીરમાં જે પોલાણના ભાગ, એ દેહગૃહાને કૂટ દેહકોષ્ઠ કે આભાસી શરીરગૃહા તરીકે ઓળખી શકાય છે, અને આ આભાસી શરીરગૃહમાં શું જોવા મળતું હોય છે, પેશી જોવા મળે છે। કારણ કે આ બધા કેવા થઈ જશે, પેશી સ્તરના પ્રાણીઓના અંદરના વર્ગીકરણમાં આવશે આ બધા। ઓકે, જેમાં એના પછી કે આમના અંદર જે અંગતંત્રો હોય છે, એટલે કે વિવિધ અંગો, એ કેવા હોય છે, સંપૂર્ણ વિકસિત હોતા નથી। કારણ કે પેશી નો ડાઉટ અહીંયા આગળ પેશીના બનેલા છે, પરંતુ આમના જે અંગતંત્ર છે અથવા તો જે અંગો છે એ એટલા બધા વિકસિત હોતા નથી, બરાબર, અંગતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત હોતું નથી, અને તેઓનું જે શરીરરચના છે એના કારણે કેવા સ્વરૂપે, ત્રિગર્ભ સ્તરીય હોય છે। ઓકે, તો પેશીઓ જોવા મળે છે પરંતુ એમનું અંગતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત હોતું નથી। બીજું વાત કરીએ કે આ મોટાભાગના પ્રાણીઓ કેવા હોય છે, પોષણમાં પરોપજીવી પ્રાણીઓ કહેવાય છે। આમને કેવા પ્રાણીઓ કહેવાય, પરોપજીવી। હવે પરોપજીવી એટલે શું, તો એવા પ્રાણી કે જે ખોરાક માટે બીજા પ્રાણીઓ પર આધાર રાખતા હોય, બરાબર, તો એ શું કરશે, એમાંથી ખોરાકનું શોષણ કરશે, અથવા તો જે પ્રવાહી સ્વરૂપે જે ખોરાક હોય એનું શોષણ કરી શકે છે। ઓકે, તો એની સાથે સાથે એ બીજા પ્રાણીઓમાં શું કરી શકે છે, રોગ પણ ઉત્પન્ન કરી શકે છે। હવે આવા જે પરોપજીવી એટલે કે સૂત્રકૃમિવાળા જે સમુદાયના જે પ્રાણીઓ છે એ ખોરાક માટે બીજા શરીરનો ઉપયોગ તો કરશે જ, એટલે કે યજમાનનો ઉપયોગ તો કરશે, પરંતુ એ યજમાનને રોગિત પણ કરી શકે છે, બીજા પ્રાણીઓને રોગ પણ ઉત્પન્ન કરી શકે છે। ઓકે, તો એના ઉદાહરણમાં થઈ જશે ગોળકૃમિ, હાથીપગા કૃમિ, બરાબર, જેને બીજા શબ્દમાં વુકેરેરિયા તરીકે પણ ઓળખી શકાય, અને કરમિયા, જેને આપણે એસ્કેરિસ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર। તો આ માહિતીથી અહીંયા આગળ સૂત્રકૃમિવાળા સમુદાયના પ્રાણીઓ વિશે। હવે પાંચમો સમુદાય જે છે નુપુરક સમુદાયનું નામ શું છે, નુપુરક। તો નુપુરકના આપણે લક્ષણો જોઈએ તો એમાંથી જે એમની શરીરની સંમિતિ રચના કેવી હોય છે, તો દ્વિપાશ્વસ્થ હોય છે, બરાબર, એની સાથે સાથે આમાં પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ જોવા મળશે। ઓકે, પછી બીજું એની સાથે કે સાચી શરીરગૃહયુક્ત દેહ જોવા મળે છે, એટલે આમાં એક દેહગૃહની રચના આપણને જોવા મળશે, શરીરગૃહયુક્ત દેહ જોવા મળતું હોય છે। એટલે જેમ કે તમે અહીંયા આગળ ઉદાહરણ આપેલા છે, રેતી કીડો, અળસિયું અને જળો, તો આમના અંદર એક પોલાણ જેવા ભાગ આપણને શરીરના દેહ એટલે કે શરીરની અંદર જોવા મળશે।
પછી કે સાચા અંગ શરીર રચનામાં નિર્માણ પામે છે અને અંગોમાં વ્યાપક ભિન્નતા પણ જોવા મળે છે. ઓકે, એટલે હવે ધીરે ધીરે જે ઉદ્વિકાસ થાય છે સજીવ શરીરમાં, એટલે કે પ્રાણી શરીરમાં, તો હવે પછીના જે પ્રાણીઓ છે એમાં એ પેશી દ્વારા એક ચોક્કસ પ્રકારના અંગોનો વિકાસ થશે, બરાબર. અને એ અંગો એકબીજાથી શું જોવા મળશે, એકબીજામાં ભિન્નતાઓ જોવા, એ અંગો વચ્ચે એકબીજામાં ભિન્નતા જોવા મળવાની છે. ઓકે, જેમ કે તમે અહીંયા આગળ આકૃતિમાં પણ જોઈ શકો છો કે એમના શરીર પર સ્પર્શક જેવા અંગો જોવા મળે છે, દઢક જેવા અંગ મળે છે જોવા. પછી પાર્શ્વપદો, પાદ એટલે કે પાર્શ્વપાદો એટલે કે જે પગ પણ આપણે એને સામાન્ય રીતે પગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ જ રીતના અળસિયામાં ઉત્સર્ગ દ્વાર, પછી જનન અંકુરો. તો આમ હવે પછીના જે પ્રાણીઓ છે, ઓકે, તો એમાં અલગ અલગ અંગોનું નિર્માણ થતું આપણને જોવા મળશે. ઓકે, તો હવે આમની જે રહેઠાણ ક્યાં ક્યાં આગળ જોવા મળશે, તો મીઠા પાણીમાં દરિયાઈ તેમજ સ્થળ પ્રકારમાં રહેઠાણ ધરાવે છે. તો આમ ત્રણ જગ્યાએ આમનું નિવાસસ્થાન હોઈ શકે છે. મીઠા પાણીમાં પણ હોઈ શકે, દરિયાઈ પાણીમાં, દરિયામાં પણ હોઈ શકે છે, અને સ્થળ જ એટલે કે જમીન પર પણ આ રહેઠાણ ધરાવતા હોય છે. ઓકે, આ ભિન્નતાઓ તેઓને શીર્ષથી શરૂ કરીને પૂંછડી સુધી એક પછી એક ખંડો સ્વરૂપે હાજર હોય છે. એટલે કે અહીંયા આગળ આપણે જોઈએ કે અંગો વ્યાપક ભિન્નતાઓમાં જોવા મળે છે, તો આ જ ભિન્નતાના કારણે એમનું જે શરીર છે એ એમના શીર્ષથી માથાથી લઈને એમની પૂંછડી સુધી એ કેવા સ્વરૂપમાં જોવા મળશે, ખંડો સ્વરૂપમાં. એટલે કે આમ તમે જેમ કે આ અળસિયાની તમે રચના જોઈ શકો, તો એના પર આપણને ગોળ ગોળ ખંડ સ્વરૂપે આપણને જોવા મળશે. ઓકે, તો આમ એના શીર્ષથી લઈને એની પૂંછ સુધી શું આવા ગોળાકાર ભાગો આપણને જોવા મળશે. ઓકે, બીજું કે એની સાથે સાથે આમાં હવે તંત્રો પણ જોવા મળશે. કયા કયા? તો પાચન તંત્ર થઈ ગયું, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, તો આમ વગેરે જેવા તંત્રો પણ હવે સરસના શરીરમાં જોવા મળશે. ઓકે, અને તેઓમાં પ્રચલન માટે શું હોય છે, વજ્ર કેશો હોય છે અથવા તો અભિચરણ પાદ જોવા મળતા હોય છે, જે એક પ્રકારના એમના શું થઈ જશે, પગ થઈ જશે. ઓકે, જેના દ્વારા એ પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. ઓકે, તો એમના ઉદાહરણ કયા થઈ જશે, તો અળસિયું છે, રેતી કીડો છે, જળો છે, બરાબર. તો આ બધા શું થઈ જશે, કયા પ્રકારના સમુદાયના પ્રાણીઓ થઈ જશે, તો નુપુરક સમુદાયના પ્રાણીઓ. ઓકે, હવે પછીનો જે સમુદાય છે જે સંધિપાત સમુદાય છે, બરાબર. તો હવે આ જે સંધિપાત સમુદાય જે છઠ્ઠા પ્રકારનો સમુદાય થઈ જશે, જેમાં એ પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. તો આ ટૂંકમાં ખાલી જગ્યા વગેરેમાં આવી શકે. તો પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય કયો જોવા મળશે, તો સંધિપાત સમુદાય. હવે આમના શરીર રચના કેવી હોય છે, બરાબર, અને કયા સજીવોનો સમાવેશ થતો હોય છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો જોઈએ એના શરીરની રચના. તો શરીરની રચનામાં સંમિતિ કેવા પ્રકારની હોય છે, તો દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવતા હોય છે. ઓકે, અને એની સાથે સાથે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. ઓકે, બીજું કે એમનું શરીર કેવું હોય છે, ખંડમય હોય છે. કેવું જોવા મળશે, ખંડમય, એટલે કે આમ ખંડો સ્વરૂપે આપણને જોવા મળશે, અલગ અલગ ભાગો, બરાબર. પછી તેઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે, જે એમના અંદરના જે અલગ અલગ જે પદાર્થો હોય, જેમ કે ખોરાકના કણો હોય અથવા તો ઓક્સિજન હોય, પાણી હોય, તો એના માટે એક ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ત્યાં આગળ જોવા મળશે. આથી એમાં શું હોય છે, રુધિર, જે રુધિર વાહિનીઓમાં વહેતું નથી પરંતુ દેહગૃહ કે શરીરગૃહમાં રુધિરથી ભરેલું હોય છે. એટલે કે આમાં જેમ મનુષ્યના જેમ જે રુધિર વાહિનીઓ જોવા નથી મળતી, રુધિર તો હોય છે પરંતુ રુધિર વાહિનીઓમાં એ રુધિર વહેતું નથી, પરંતુ એમના જે દેહ છે એ કેવો દેહગૃહ ધરાવે છે, બરાબર.
તો એ દેહ ગૃહમાં અથવા તો શરીર ગૃહમાં એ શું હોય છે, રુધિર ભરેલું હોય છે. ઓકે, જે આપણે મનુષ્યમાં વાત કરીએ તો એમાં રુધિર એ રુધિર વાહિનીઓમાં વહેતું હોય, જ્યારે આમાં પુરુ એમનું શરીરની જે ખાલી ભાગ છે, પોલાણવાળો ભાગ છે, એ દેહ ગૃહ અથવા તો શરીર ગૃહ રુધિરથી ભરેલું હોય છે. ઓકે, બીજું વાત કરીએ તો એમાં ઉપાંગોની જોડ જોવા મળશે, તેઓમાં ઉપાંગો જોડમાં હોય છે. જે એટલે કે જોડમાં હોય એટલો એનો મતલબ યુગ્મ ઉપાંગો જોવા મળશે. એટલે કે જેમ કે તમે આ વિંચીને જોઈ શકો, તો વિંચીના જે પગ તમે જુઓ તો 6 પગ આપણને જોવા મળશે. તો આ એક શું થઈ, એક યુગ્મ, એક જોડમાં ત્રણ ત્રણ જોડ આપણે એની પગની કહી શકીએ છીએ. એમ એ રીતના કરોળિયામાં તમે જોઈ શકો તો કરોળિયામાં 4 ને 4 8, એમ 4 જોડ એ પગની હોય છે, અથવા તો એના એ પગને શું કહી શકીએ, ઉપાંગો પણ એને કહી શકીએ છીએ. બરાબર. એની સાથે સાથે બીજું કે ઉપાંગો સાદાવાળા હોવાથી એને શું કહેવામાં આવે છે, સંધિપાદ પણ, એટલે કે એના કારણે એને શું કહેવામાં આવે છે, સંધિપાદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એમના ઉપાંગો ક્યાં હોય છે, સાદાવાળા, એટલે કે અલગ અલગ ભાગથી એ શું થઈ શકે છે, વળી શકે છે. ઓકે, એમના ઉપાંગો. હવે એના જે ઉદાહરણ છે તો એ ઉદાહરણ કયા આવશે, તો ઝીંગા છે, પતંગિયું છે, ઘરમાખી છે એટલે કે મચ્છર, પછી કરોળિયો, વીંછી, કરચલા. તો આ બધા જ ઉદાહરણ, આ જે બધા જ પ્રાણીઓ છે એ કયા સમુદાયના થઈ જશે, સંધિપાદ સમુદાયના. ઓકે, ત્યારબાદનો જે સમુદાય છે, જે કયો છે, મૃદુકાય સમુદાય, જેને ઇંગ્લિશમાં મોલુસ્કા તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે આમના જે શરીર હોય છે કેવા હોય છે, કોમળ હોય છે. એટલે કોમળને બીજા સમાનાર્થી શબ્દમાં કહેવું હોય તો મૃદુ પણ આપણે કહી શકીએ, જેના કારણે એને કયા નામથી ઓળખી શકાય છે, મૃદુકાયથી પણ ઓળખી શકાય છે. ઓકે, બીજું કે એમના શરીર, એ પ્રાણીઓના શરીર કેવા હોય છે, તો દ્વિપાશ્વીય સંમિતિ ધરાવતા અને ત્રિગર્ભસ્તરીય. તો મોટા ભાગે તમે જોઈ શકો કે અત્યાર સુધી આપણે જે જોયા, કયા પેશી સ્તરના જે પ્રાણીઓ હતા, તો એમાં દ્વિપાશ્વીય સંમિતિ ધરાવતા અને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ આપણને જોવા મળી રહ્યા છે, જે એક સામાન્ય આનું શું થઈ જશે, લક્ષણ થઈ જશે. બીજું કે આમના જે દેહ કોષ્ઠ છે એ ઓછા ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે, અને ઓછા પ્રમાણમાં ખંડતા પણ જોવા મળે, એટલે કે એમના અલગ અલગ ભાગો, જે અલગ અલગ ખંડો અથવા તો એને બીજા શબ્દમાં કહેવું હોય તો ભાગો, એ પણ કેવા જોવા મળશે, ઓછા પ્રમાણમાં જોવા મળશે. ઓકે, પછી એમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર અને ઉત્સર્જન માટે શું આવેલું હોય છે, મૂત્રપિંડ જેવા અંગો પણ હોય છે. ઓકે, અને તેઓમાં આજુબાજુ એટલે કે પ્રચલન માટે શું જોવા મળતું હોય છે, પગ જોવા મળતા હોય છે. ઓકે, અને એના ઉદાહરણ વિશે વાત કરીએ તો કયા થઈ જશે, કાયટોન, જેને અષ્ટફલિય, અષ્ટકવચ પણ કહી શકીએ છીએ. બીજું છે ઓક્ટોપસ, બરાબર, પાયલા અને ઉનિયો. તો આ કેટલાક ઉદાહરણના નામ તમારે યાદ રાખવા, કોના, મૃદુકાયના. કયા કયા છે, કાયટોન, ઓક્ટોપસ, પાયલા અને ઉનિયો, જેને આપણે દેશી ભાષામાં છીપલું પણ કહેતા હોઈએ છીએ. ઠીક છે, પાયલા એટલે કે એક શંખ, શંખ જેવી જે આપણે રચના કહીએ છીએ ને, તો એના અંદર પણ એક પ્રકારનું પ્રાણી વસવાટ કરતું હોય છે. ઠીક છે, તો આ માહિતીથી અહીંયા આગળ મૃદુકાય વિશે. ત્યારબાદનો જે સમુદાય છે એનું નામ છે શૂળ ત્વચીય સમુદાય. એટલે કે એમના આવા પ્રાણીઓના જે શરીર છે અથવા એમની જે ત્વચા છે એ કાંટા જેવી શૂળ ધરાવતી રચનાઓથી બનેલી હોય છે અથવા તો આચ્છાદિત હોય છે. એટલે કે એમની ત્વચા, ચામડી ઉપર આ રીતના કાંટા જેવી રચના જોવા મળતી હોવાના કારણે એમને શું નામ આપવામાં આવ્યું છે, શૂળ ત્વચીય સમુદાયના પ્રાણીઓ. બરાબર, ત્વચ
त्वचा एटले चामडी अने सूळ एटले कांटा जेवा जे रचना जोवा मळती होय छे ए ओके। तो हवे आमना जे शरीरनी रचना छे केवा प्रकारनी होय छे, तो एक तो अरीय सममिति धरावता त्रिगर्भस्तरीय देह कोष्ठधारी प्राणीओ होय छे, जे गर्भावस्था दरमियान द्विपार्श्वीय सममिति धरावता होय छे ओके। बीजू एनी साथे साथे कि एमने चामडी जे अत्यारे वात करी आपणे कि चामडी उपर शुं जोवा मळतो होय, तो कंटकीय रचना धरावता होय छे अने तेओ मुक्तजीवी दरियाई प्राणीओ छे। पछी तेओना जे नाली पगो धरावतुं जल परिवहन तंत्र जोवा मळतुं होय छे, केवा प्रकारनुं नाली पगो धरावतुं जल परिवहन तंत्र। અહીંયા આગળ આ જે નાલી પગોનું જલ પરિવહન તંત્ર એમના જે પ્રચલન માટે પાણીમાં પ્રચલન માટે જે નલિકા તંત્ર અહીંયા નાલી પગો એટલે કે એક પ્રકારનું નળી જેવા એમના પગો જોવા મળશે, જેને આપણે બીજા શબ્દમાં નલિકા તંત્ર પણ કહી શકીએ છીએ, જે એક વિશિષ્ટ પ્રકારનું તંત્ર એમનાથી એ પ્રચલન કરી શકે છે ઓકે। तो तमे नाली पगोनी जग्याए नलिका तंत्र जल परिवहन माटेनुं नलिका तंत्र त्यां आगळ जोवा मळशे, जेना द्वारा ए शुं करी शके छे प्रचलन करी शके छे बराबर। पछी बीजो जे मुद्दो छे के तेमना शरीरनी बहारनी बाजुए कैल्शियम कार्बोनेटनी तकतीओ अने सूळोनुं बनेलुं कंकाल तंत्र जोवा मळतुं होय छे। હવે એમનું બાહ્ય આવરણ શરીરની બહારની બાજુનું જે આવરણ છે એ કયા પદાર્થનું બનેલું છે, તો કેલ્શિયમ કાર્બોનેટની તકતીઓ એટલે કે એક પ્રકારના ત્યાં આગળ સ્તર જોવા મળશે, કવચ જોવા મળશે ઓકે। અને બીજું કે એમના જે સૂળો એટલે કે જે સોય જેવા અથવા તો કાંટા જેવા જે રચના જોવા મળે છે એ પણ એનું બનેલું હોય છે બરાબર। અને એક પ્રકારનું શું થઈ જશે, કંકાલ તંત્ર એમને રક્ષણ આપતું હોય છે કેલ્શિયમ કાર્બોનેટની કાર્બોનથી બનેલા પદાર્થનું છે ઓકે। કયું તો એ કંકાલતંત્ર એટલે કે એની તકતીઓ અને સૂળો। હવે એના જે ઉદાહરણ છે કયા કયા આવશે, તો તારા માછલી એટલે કે એને તારા મત્સ્ય પણ કહી શકીએ છીએ, પછી સાગર ગોટા, તો અહીંયા આગળ તમે આકૃતિ એની જોઈ શકો છો એકાઇનસ ઠીક છે, પછી બીજું છે સમુદ્ર કાકડી જે તમે અહીંયા આગળ ઉદાહરણ એની આકૃતિ જોઈ શકો છો, જેને હોલોથુરિયા તરીકે પણ ઓળખી શકાય છે, અને બીજું ઉદાહરણ છે એનું એન્ટેડોન જે પુચ્છ તારા તરીકે તમે અહીંયા આગળ જોઈ શકો આકૃતિ એની પુચ્છ તારા તરીકે પણ ઓળખી શકાય છે ઓકે। તો આ માહિતીથી અહીંયા આગળ શૂળ ત્વચીય સમુદાયના પ્રાણીઓ વિશે તેના લક્ષણો કયા છે એના ઉદાહરણ કયા છે, આમાં ખાસિયત એક તો એમનું જે કવચ અથવા તકતી એ શાની બનેલી છે, કેલ્શિયમ કાર્બોનેટની, આ તમારે અહીંયા આગળ આ મુદ્દો મહત્ત્વનો અગત્યનો સ્ટાર માર્ક કરી દેવું, કયા પદાર્થનું કેલ્શિયમ કાર્બોનેટનું બનેલી છે। હવે પછીનો જે સમુદાય જે છે પ્રાથમિક મેરુદંડી સમુદાય, જેને પ્રમેરુદંડી પણ તરીકે પણ ઓળખી શકાય છે। હવે આ મેરુદંડી એટલે કે એ શબ્દ મેરુદંડ પરથી આવેલ છે, જે મેરુદંડનો મતલબ શું થશે કે જે પ્રાણીઓના જીવનકાળ દરમિયાન કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે એક લાંબા દંડ જેવી રચના એમના શરીરમાં બનતી હોય છે, અથવા તો એમના શરીર વિકાસ પામતું હોય દરમિયાન કેટલીક અવસ્થામાં એક લાંબી દંડ જેવી રચના જે છે જેના કારણે એને શું કહેવામાં આવે છે મેરુદંડ, અને એવી જે સખત મેરુદંડ જેવી રચનાના કારણે આવા પ્રાણીઓને શું કીધું છે કયા સમુદાયમાં એમને મૂકવામાં આવેલા છે, તો પ્રાથમિક મેરુદંડી સમુદાયમાં બરાબર। ટૂંકમાં મેરુદંડનો મતલબ શું થશે, જેમ એમના શરીરમાં એક લાંબા દંડ જેવી રચનાને શું કહેવામાં આવશે મેરુદંડ બરાબર, જે એમના જીવનકાળ દરમિયાન નથી રહેતો પરંતુ કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર હોય છે ઓકે। અને એ જે મેરુદંડ છે એ પ્રાણીઓના શરીરમાં પૃષ્ઠભાગે જોવા મળતો હોય, એટલે એમની પીઠ જે હોય ત્યાં આગળ જોવા મળતો હોય છે, જેમ કે આપણે મનુષ્યમાં વાત કરીએ તો એક કરોડરજ્જુ આપણે એના ઉદાહરણ સ્વરૂપે સમજી શકીએ છીએ। બીજું એની સાથે સાથે
કે એમનું જે ચેતાતંત્ર હોય છે એ ચેતાતંત્ર અને અન્ન માર્ગથી અલગ રાખતું હોય છે મેરુદંડ. પછી આ મેરુદંડથી સ્નાયુઓનું જોડાણ પણ જોડાણનું સ્થાન પણ થતું હોય છે. અને બીજું કે આ પ્રાણીઓને પ્રચલન માટે સરળતાથી એ પ્રચલન કરી શકતા હોય છે. કોનાથી? આ મેરુદંડના કારણે. ઓકે, તો હવે જોઈએ એની માહિતી, એના લક્ષણો. તો સૌ પ્રથમ એની શરીરની રચના આપણને કીધું છે. કેવા પ્રકારની છે? તો દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવતી, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે. ઓકે, બીજું એની સાથે કે બીજું મેરુદંડ જીવનની અમુક અવસ્થામાં જોવા મળે છે. એટલે કે એક પ્રકારની જે લાંબી દંડ જેવી રચના છે જેને શું કીધું છે? મેરુદંડ. અને એ અમુક જીવનકાળની અમુક અવસ્થામાં જ એમના આવા પ્રાણીઓમાં જોવા મળશે. અને એ પ્રાણીની પૃષ્ઠ બાજુએ ચેતાતંત્રને અલગ પાડતી અને આધાર આપતી રચના જોવા મળે છે. અને જે તે ચેતાતંત્રને પાચન માર્ગથી શું કરે છે? અલગ પાડતી આ એક રચના છે. ઓકે, બીજું કે પ્રચલનની સરળતા માટે સ્નાયુ જોડાણ માટેની રચના પણ આ મેરુદંડ દ્વારા પૂરી પડતી હોય છે. અને બીજું, આદિ મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડી જીવનની બધી જ અવસ્થા સુધી હાજર રહેતો નથી. એટલે આ એક પ્રકાર પ્રાથમિક મેરુદંડી કીધા છે. એનો મતલબ કે આ એક મેરુદંડની જે ઉદ્વિકાસ દ્વારા જે મેરુદંડની શરૂઆત થઈ તો એ આ પ્રાથમિક મેરુદંડી જે સમુદાયના પ્રાણીઓ છે ત્યાંથી, બરાબર, જેના કારણે આમાં કેટલીક એમના જીવનકાળમાં અમુક અવસ્થા સુધી જ આ મેરુદંડ એમના શરીરમાં રહેશે, બરાબર. પછી આવા પ્રાણીઓ ક્યાં આગળ જોવા મળશે? તો દરિયાઈ પ્રાણીઓ આ મેરુદંડી સમુદાયના થઈ જશે. જેમના ઉદાહરણ કેટલાક આપેલા છે? બાલાનોગ્લોસસ, હર્ડેમેનિયા અને એમ્ફિઓક્સ ઓક્સસ. ઠીક છે, તો આ કેટલાક નામ તમારે એના યાદ રાખવા, જેમાંથી આપણને એક ઉદાહરણ અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, પ્રાથમિક મેરુદંડીનું બાલાનોગ્લોસસ. ઠીક છે, જેમાં વિવિધ અંગો પણ તમે જોઈ શકો છો. ઓકે, અને જે અહીંયા આગળ આપણે મધ્ય પૃષ્ઠ રેખા એક મેરુદંડ તરીકે કાર્ય કરશે, બરાબર. તો અહીંયા આગળ આ માહિતી હતી પ્રાથમિક મેરુદંડી સમુદાયના પ્રાણીઓ વિશેની. ત્યારબાદનો જે સમુદાય છે જેનું નામ છે પૃષ્ઠવંશી સમુદાય, તો આના સૌપ્રથમ આપણે લક્ષણો સમજવા પડશે. કેમ? કારણ કે આ જે પૃષ્ઠવંશી સમુદાય છે તો એના પણ પેટા પ્રકારો એટલે કે 5 પેટાવર્ગોમાં વિભાજિત કરેલું છે, બરાબર. કારણ કે એક પ્રકારના આ પૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળતા નથી. એમના 5 વર્ગો વિભાજિત કરવામાં આવેલા છે. જેના નામ કહું તો જે મત્સ્ય, જે એટલે કે આપણે માછલીઓ જે કહીએ છીએ, તો એ પણ આ એક પૃષ્ઠવંશીમાં આવી જશે. પછી ઉભયજીવી જે પ્રાણીઓ એટલે કે જે દેડકા જેવા પ્રાણીઓ છે, બરાબર, એટલે કે એ પણ એક ઉભયજીવી. ઉભયજીવીનો મતલબ શું થઈ જશે? કે એ પાણીમાં પણ જીવી શકતા હોય છે અને જમીન પર, એમ બંને જગ્યાએ રહી શકતા હોય, બરાબર. તો એના કારણે ઉભયજીવી પ્રાણીઓમાં એમ એવા પ્રાણીઓનો સમાવેશ થવાના અંદર થશે, ઉભયજીવી પ્રાણીઓમાં. ઓકે, પછી જે ત્રીજો પ્રકાર છે એ થઈ જશે સરીસૃપ, લે જે શરીરથી ધસડાઈને ચાલતા હોય, બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે સાપ છે, તો એ સરીસૃપ પ્રાણીઓમાં આવી જશે. તો એ પણ એક પ્રકારનું શું થઈ ગયું? પૃષ્ઠવંશી પ્રાણીનો પેટા પ્રકાર થઈ ગયો. પછી વિહંગ. વિહંગ એટલે ચોથો જે વર્ગ છે, વિહંગ એટલે કે જે પક્ષીઓ આપણે જોઈએ છીએ એ વિહંગ. તો એમના આપણે એમની લાક્ષણિકતાઓ જોઈશું, એમાં વાત સમજીશું એના અંદર. અને જે પાંચમો પ્રકાર છે એ થઈ જશે સસ્તન વર્ગના પ્રાણીઓ, જેમાં જે ગાય છે, ભેંસ છે, બરાબર. પછી જે બચ્ચાને જન્મ આપતા હોય, ટૂંકમાં જે બચ્ચાને જન્મ આપતા હોય એ જે પ્રાણીઓ છે, સામાં આવશે સસ્તન વર્ગના
પ્રાણી, તો જે મનુષ્ય છે પણ ખુદ સસ્તન વર્ગનું પ્રાણી થઈ જશે. તો હવે એમના માટેના જે લક્ષણો છે એ કયા કયા છે? તો સૌપ્રથમ આ પ્રાણીઓમાં એક સાચો મેરુદંડ તેમજ અંત કંકાલ જોવા મળશે. એટલે અત્યારે આપણે અગાઉના ટૉપિકમાં વાત કરી હતી પ્રાથમિક મેરુદંડી સમુદાયના, તો એમાં ત્યાંથી એ મેરુદંડનો ઉદ્વિકાસ થયો, બરાબર. અને ધીરે ધીરે જે પ્રાણીઓમાં ઉદ્વિકાસ થતો ગયો એમ હવે જે પૃષ્ઠવંશીય પ્રાણીમાં એક સાચો મેરુદંડ જોવા મળશે, અને એની સાથે સાથે એમનું એક અંત કંકાલ એટલે કે શરીરના અંદર એક કંકાલ, એક હાડપિંજર જેવી રચના એ જોવા મળવાની છે. કોના અંદર? પૃષ્ઠવંશી પ્રાણીઓમાં. આથી આ પ્રાણીઓમાં શું સ્નાયુ, સ્નાયુ શાના સાથે જોડાયેલા હોય છે? કંકાલ સાથે. કંકાલ એટલે કે એક પ્રકારની જે હાડપિંજરની જે રચના છે એમની શરીરમાં, ઠીક છે, જેના કારણે એક ચોક્કસ એમનો આકાર ધારણ થશે, એમને પ્રચલન માટે મદદરૂપ થશે, બરાબર. તો એ પ્રાણીઓના જે સ્નાયુઓ છે એ કંકાલ સાથે જોડાયેલા હોય છે, જે તેઓને શું કરે છે? પ્રચલન માટે મદદરૂપ થતા હોય છે. બીજું કે તેઓ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવતા એમના શરીર થઈ જશે, ત્રિગર્ભસ્તરીય થઈ જશે. અને બીજું, દેહ કોષ્ઠધારી પ્રાણીઓ એમના શરીરની રચના દેહ કોષ્ઠધારી થઈ જશે. ઓકે, તો ત્રણ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા, ત્રિગર્ભસ્તરીય અને દેહ કોષ્ઠધારીય પ્રાણીઓ થશે આ. બીજું કે તેઓમાં પેશી અને અંગોનું જટિલ કક્ષામાં વિભેદન થયેલું જોવા મળશે. એટલે કે આ પેશી દ્વારા એમના અંદર હવે જટિલ પ્રકારના અંગો ત્યાં આગળ જોવા મળશે. જેમ કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં પણ વિવિધ પ્રકારના એના શરીરમાં અંદર તંત્રો આવેલા છે, તો એ તંત્રોના અંદર અલગ અલગ અંગો આવેલા છે જે પેશીઓના બનેલા છે. તો હવે આવા જે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વિવિધ પ્રકારના એ જટિલ અંગો અથવા તો જટિલ કક્ષામાં વિભેદિત થયેલા અંગો એના અંદર જોવા મળે છે, બરાબર. બીજું કે બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ હોય છે, પૃષ્ઠ કશેરુક દંડ અથવા તો કરોડરજ્જુ આવેલી હોય છે, બરાબર. પછી ત્રિગર્ભસ્તરીય શરીર રચના ધરાવતા હોય છે, યુગ્મિત જાલર પોથી હોય છે, બરાબર. તો એટલે આ પણ કેટલાક પ્રાણીઓમાં યુગ્મિત જાલર પોથી એટલે કે જેમ કે જાલરની રચના જે મત્સ્ય જે વર્ગના પ્રાણીઓ છે, બરાબર, એના અંદર જોવા મળશે. પછી દેહ કોષ્ઠ કે દેહ ગૃહા કે શરીર ગૃહામાં પણ જોવા મળે છે. ઓકે, તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતા હતી. અને એ પૃષ્ઠવંશી પ્રાણીઓને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો પાંચ વર્ગોમાં વિભાજિત કરેલા છે, જેમાંથી આપણે અત્યારે એ પાંચ વર્ગોની માહિતી લીધી. કયા કયા? મત્સ્ય, ઉભયજીવી, પછી વિહંગ, પછી સરીસૃપ અને છેલ્લું સસ્તન, બરાબર. એની આપણે માહિતી મેળવીશું એના ટૉપિકમાં. હવે પહેલો આપણે જોઈ લઈએ, પહેલો પ્રકાર જે મત્સ્ય, એના લક્ષણો કયા કયા છે, બરાબર. તો આપણે જે પૃષ્ઠવંશીનો પહેલો પ્રકાર છે કયો? મત્સ્ય વર્ગ, બરાબર. એની માહિતી મેળવી લઈએ કે મત્સ્ય વર્ગ એ ક્યાં આગળ જોવા મળશે એમના સ્થાન? તો સૌપ્રથમ સમુદ્ર કે મીઠા પાણીમાં, બંને સ્થાન પર એ જોવા મળી શકે છે. હવે એમની જે શરીરની રચના કેવી હોય છે? તો એમાં એમની જે ત્વચા, તેઓની ત્વચા ભીંગડા અથવા તો પ્લેટોથી ઢંકાયેલી હોય છે. ભીંગડા એટલે કે કહી શકાય કે જે ટપકા જેવી રચના આપણને માછલીઓ પર જોવા મળતી હોય એને આપણે કહી શકીએ, અથવા તો એ પ્લેટો જેવી પણ રચનાથી ઢંકાયેલી હોય છે. ઓકે, પછી એમને તરવા માટે શું આવેલું હોય છે? પૂંછડી આવેલી હોય છે, બરાબર. તો પૂંછડી જેવો, પૂંછડીનો ઉપયોગ તરવા માટે કરતા હોય છે. એમનું શરીર કેવું હોય છે? તો ચપટું, રેખીય અને ત્રાકાકાર હોય છે. કેવું જોવા મળશે? એમનું શરીર ચપટું, રેખીય અને ત્રાકાકાર, બરાબર. બીજું કે તેઓના જાલરો દ્વારા, હવે જે શ્વસન કરવા માટેનું અંગ કયું હોય છે? તો જાલરો. અને એ કયો? તો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ તો તમે
જાણતા હશો કે માછલીઓ એ શું કરતા હોય છે, ઝાલોરો દ્વારા દ્રાવ્ય પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન લેતા હોય છે અથવા ઉપયોગ કરતા હોય છે, બરાબર. પછી આ આમનું જે તાપમાન, કેવા પ્રકારના તાપમાનમાં રહેતા હોય છે અથવા તો કેવા પ્રકારનું તાપમાન, તો અસમતાપીય, એટલે કે આમના જે આવા જે મત્સ્ય વર્ગના જે પ્રાણીઓ છે એ શીત રુધિરવાળા પણ કહી શકીએ. એમનું રુધિર કેવું હોય છે, ઠંડુ હોય છે, શીત રુધિરવાળા, જેના કારણે અહીંયા આગળ અસમતાપીય કહેવામાં આવ્યું છે. બીજું કે એમનું જે હૃદય એ કેટલા ભાગમાં ખંડિત હોય છે અથવા તો કેટલા ભાગ એના અંદર જોવા મળશે, તો દ્વિખંડીય હૃદય એમના અંદર જોવા મળશે, અને એક બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળતું હોય છે. પછી આ મત્સ્યવર્ગના પ્રાણીઓ શું કરતા હોય છે, ઈંડા આપતા હોય છે, એ બચ્ચાને જન્મ આપશે નહીં, બરાબર. અને કેટલાક માછલીઓમાં જે કંકાલ છે માત્ર કાસ્તીઓનું બનેલું હોય છે, એટલે એમનું માછલીઓનું જે કંકાલ છે એ શાનું બનેલું હોય છે, કાસ્તી. હવે બે પ્રકારનું, કાસ્તી અને અસ્થિ. કાસ્તી એ કેવી હોય, હાડકા. અસ્થિને આપણે બીજા શબ્દમાં હાડકા પણ કહી શકીએ છીએ, ઓકે. તો કાસ્તી એ હાડકા કરતાં નરમ આવે, બરાબર, એટલે એકદમ પણ નરમ નહીં, ઠીક છે. તો એને એમનું જે કંકાલ છે, કેટલીક માછલીઓનું કંકાલ એ શાનું બનેલું હોય છે, કાસ્તીઓનું બનેલું હોય છે, જેના કારણે એ કંકાલ એમનું વળી શકતું હોય, ટૂંકમાં, ઠીક છે. જ્યારે અન્ય માછલીઓનું કંકાલ શાનું બનેલું હોય છે, અસ્થિઓનું બનેલું હોય છે, બરાબર. તો આ જે કાસ્તીઓનું બનેલું જેમનું કંકાલ હોય એમના કેટલાક ઉદાહરણ તમને અહીંયા આપ્યા છે, જેમ કે કાસ્તીના બનેલા ઉદાહરણ તમે જોઈ શકો, શાર્ક છે, ઇલેક્ટ્રિક રે ફિશ છે, બરાબર, ફીર સ્ટિંગ રે ફિશ છે, ઓકે. તો આ બધાના જે કંકાલ છે એ શાના બનેલા છે, તો કાસ્તીના બનેલા છે, સોરી, શાના બનેલા છે, કાસ્તી. જે દેખો બે પ્રકારના હોય, કાસ્તી અને અસ્થિ, બરાબર. કાસ્તી એ નરમ આવે, જ્યારે અસ્થિ એટલે હાડકા. તો હાડકા કેવા હોય, કઠણ હોય, બરાબર. તો અને અન્ય માછલી જેમ કે ટ્યુના, રે, રોહુ, પછી લાઇન ફિશ, ઉડતી માછલી, એનાબાસ, તો આ કેટલાક જે માછલીઓ છે એમના શું આવેલા હોય છે, કંકાલ અસ્થિના બનેલા છે, ઓકે. તો આ કેટલીક માહિતી તમારે આની, એના લક્ષણો અને બધા ઉદાહરણ યાદ રાખવા, કઈ માછલીના કંકાલ એટલે કે એના હાડપિંજર જે એની શરીરની અંદરની રચના છે, જે એક શરીરને કહેવાય કે એક આકાર, ચોક્કસ આકાર આપતો હોય, તો એને કીધું છે અહીંયા કંકાલ. તો એ કંકાલ બે પ્રકારના જોવા મળશે માછલીઓમાં, કાસ્તીના બનેલા અને અસ્થિના બનેલા, ઓકે. તો અહીંયા આગળ આ માહિતી હતી મત્સ્ય વર્ગના પ્રાણીઓ વિશેની, બરાબર, જે મોટે ભાગે ક્યાં આગળ જોવા મળશે, સમુદ્ર અને મીઠા પાણીમાં જોવા મળશે. ત્યારબાદ પૃષ્ઠવંશીમાં ઉભયજીવી પ્રાણીઓ. તો જે ઉભયજીવી પ્રાણીઓ એટલે કે અત્યારે મેં તમને વાત કરી કે ઉભયજીવી એટલે કે એ જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકતા હોય છે, બરાબર. પરંતુ એ કઈ અવસ્થામાં, જે પુખ્તા અવસ્થા હોય, એટલે કે જ્યારે, એટલે આવા પ્રાણીઓમાં બે પ્રકારની અવસ્થા જોવા મળતી હોય છે. એક ડિંભા અવસ્થા, એટલે કે જે વખતે, જેમ કે તમે આ પતંગિયા માટે આવું ઉદાહરણ જોઈ શક્યા છો, સમજીને આવ્યા છો કે પતંગિયામાં જ્યારે એ બે પ્રકારે, એક પતંગિયું જ્યારે એક ઈયળ સ્વરૂપે જોવા મળે, અને ઈયળ જ્યારે વૃદ્ધિ પામે, એટલે કે એની જે ડિંભ અવસ્થામાં આવે છે, ત્યારે એ ડિંભ અવસ્થામાંથી એ સામાં રૂપાંતરણ પામે છે, પુખ્ત પતંગિયામાં રૂપાંતરણ પામતું હોય છે, ઓકે. તો એ જ રીતના આ દેડકામાં પણ આ રીતનું જોવા મળતું હોય, અથવા તો આવા જે ઉભયજીવી પ્રાણીઓ હોય એમના અંદર પણ જોવા મળતું હોય. તો એ જે ડિંભા અવસ્થામાં એ પાણીમાં હોય છે, અને જ્યારે પુખ્તા અવસ્થામાં આવી જાય, તો એ જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહેતા પ્રાણીઓ થઈ જશે, ઓકે. તો આવા પ્રાણીઓને શું કહેવામાં આવશે, ઉભયજીવી પ્રાણીઓ. તો હવે એમના જે લક્ષણો છે, તો એ લક્ષણોમાં એમની જે ત્વચા હોય છે એ કેવી હોય છે, તો શ્લેષ્મ એટલે કે એક ચીપચીપો પદાર્થ, શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીકણી હોય
કારણ કે એ ગ્રંથિઓમાંથી એક પ્રકારનો ત્વચા પર ચીકણો પદાર્થ સ્રવિત થતો હોય છે. ઓકે, તો તમે અહીંયા આગળ જોઈ શકો કે તેઓની ત્વચા કેવી હોય છે. તેઓની ત્વચા શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળતી હોય છે અને બાહ્ય કંકાલેમમાં હોતું નથી, બાહ્ય કંકાલેમના અંદર જોવા મળશે નહીં. બીજું કે એમ આ માછલીઓ કરતાં કેવા હોય છે, ભિન્ન, કારણ કે તેઓના શરીર પર ભીંગડા સ્વરૂપની રચના જોવા મળશે નહીં. અને એમની હૃદયના વિશે વાત કરવામાં આવે તો હૃદય એ કેવું થઈ જશે, ત્રિખંડી થઈ જશે. જ્યારે માછલીમાં હૃદય કેવું હતું, દ્વિખંડી હતું. કેવું હતું? દ્વિખંડી. એટલે કે એમાં એક કર્ણક અને એક સેપક આપણે હૃદયના ભાગો જોઈ ગયા છીએ, બરાબર. તો અહીંયા આગળ માછલીમાં એક કર્ણક અને એક સેપક જોવા મળશે, બરાબર. અને બીજું જે અહીંયા ઉભયજીવી પ્રાણીઓમાં બે કર્ણક અને એક સેપક ધરાવતા ત્રિખંડીય હૃદય હોય છે. ઓકે, અહીંયા આગળ ફક્ત ત્રિખંડી લખ્યું છે, તો તમે એ લખી શકો છો કે એક બે કર્ણક હોય છે અને એક ક્ષેપક, એમ ત્રિખંડીય હૃદય ઉભયજીવમાં જોવા મળશે. અને શ્વસન ગર્ભાવસ્થા અથવા તો જે ડિંભાવસ્થા પણ આપણે કહી શકીએ છીએ, તો શ્વસન એ ડિંભાવસ્થામાં અથવા તો ટેડપોલ અવસ્થામાં કોના દ્વારા થતું હોય છે? ઝાલરો દ્વારા. કેમ? કારણ કે એ પાણીના અંદર હોય છે. એ ટેડપોલ અવસ્થામાં આવા જે ઉભયજીવી પ્રાણીઓ હોય એ ક્યાં આગળ જોવા મળશે? પાણીમાં. જેના કારણે એમનું શ્વસન કોના દ્વારા થતું હોય? ઝાલરો દ્વારા. પરંતુ જ્યારે પુખ્ત બની જાય, બરાબર, ત્યારે એ દરમિયાન એમનું શ્વસન કઈ રીતના થશે? ફેફસા દ્વારા થાય છે. ઓકે, બીજું કે આ પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે છે, જે આપણે વાત કરી ચૂક્યા. પછી આ કેવા થઈ જશે? ઈંડા આપતા પ્રાણીઓ થઈ જશે, જેમના ઉદાહરણ દેડકો, ટોડ. ટોડ એ પણ એક દેડકા જેવું જ પ્રાણી, એટલે કે એક પ્રજાતિ થઈ જશે એમની. પછી સાલામાંડર, પછી હાયલા, બરાબર, જેને ટ્રી ફ્રોગ તરીકે પણ ઓળખી શકાય છે. તો આ કેટલાક લક્ષણો હતા ઉભયજીવી પ્રાણી માટે અને એમના ઉદાહરણ. હવે બાકીના જે પૃષ્ઠવંશીય પ્રાણીઓનો જે વર્ગ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર. થેન્ક યુ.